SANDHAN All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle SANDHAN Namaskar mitro Chemistry ma avkash rasayan e khub j agatya no topic che Carbonic rasayan na vikas ma અવકાશ રસાયણનું ખૂબ મોટું યોગદાન રહેલું છે આજે આપણે અવકાશ રસાયણમાં એના જે આપ જાણો છો તેમ જુદા જુદા વિભાગ છે એ પૈકીનું ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કે પ્રકાશી સમઘટકતા વિભાગને ચર્ચા કરવાના છીએ કાર્બનિક રસાયણમાં જુદા જુદા એવા કેટલાક સંયોજનો છે કે જેનો અવકાશીય અભ્યાસ થઈ શકતો હોય છે આ અભ્યાસમાં એના જે ત્રણ વિભાગ છે એ પૈકી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ અને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ આ પૈકી ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં જે સંયોજન હોય છે સંયોજનમાં મિનિમમ એક કાર્બન પરમાણુ એવો હોય છે કે જેની ચારેય સંયોજકતાઓ જુદી જુદી હોય છે જેને આપણે અસમ કાર્બન પરમાણુ કહીએ છીએ આ અસમ કાર્બન પરમાણુના કારણે સમગ્ર અણુ અસમમિતીય બને છે જેથી વસ્તુ પ્રતિબિંબ હોય એવા બે સમઘટકોમાં અસ્તિત્વ ધરાવે છે અને આ બંને સમઘટકો જો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય તો એ સમઘટકોને એકબીજાના ઇનેન્સિયોમર્સ કહેવામાં આવે છે આવી રીતે જે અવકાશ સમઘટકો એકબીજાના ઇનેન્સિયોમર્સ હોય તો એમને કિરલ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવા કિરલ અણુ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા હોય છે આજના ટોપિકમાં આપણે આવી જે કિરાલિટી ધરાવતા પદાર્થોનો અભ્યાસ કરવાના છીએ કે જેમાં અસમ કાર્બનની હાજરી છે જ નહીં આવા સંયોજનોમાં ડાયફિનાઇલ અને એલિનના સંયોજનોનો અભ્યાસ આપણે કરીશું સૌ પ્રથમ આપણે ડાયફિનાઇલને લઈશું ડાયફિનાઇલની પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે એના પ્રકાશીય ગુણધર્મો જોઈએ એ પહેલાં એની અવકાશીયતા જોઈ લઈએ કે ડાયફિનાઇલના અણુમાં હંમેશા બે બેન્ઝીન ચક્ર વચ્ચે એક સિગ્મા બંધ દ્વારા જોડાણ થયેલું હોય છે અને આ બે બેન્ઝીન ચક્ર એ સમતલીય તેમજ બિનસમતલીય હોઈ શકે છે એકબીજાની સાપેક્ષમાં સિગ્મા બંધ ઉપર મુક્ત ભ્રમણ થવાના કારણે સમતલીયતા તેમજ બિનસમતલીયતા હોઈ શકે છે આ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે બેન્ઝીન પોતે સમતલીય છે અને બેન્ઝીનમાં સંશોધન થવાના કારણે બેન્ઝીન ખૂબ જ સ્થાયી સંયોજન છે એટલે કે સંશોધન માટે એનું સમતલીયતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયફિનાઇલ સંયોજનમાં પણ જો બે બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સમતલીયતા ધરાવતા હોય તો સંશોધનની ક્રિયા બંને બેન્ઝીન ચક્રમાં થતી રહે છે જેથી ડાયફિનાઇલ સ્થાયી સંયોજન બની શકે આ ઉપરાંત બેન્ઝીનના બંને ચક્ર એકબીજાની સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે બંનેમાંથી એક અક્ષ પસાર કરવામાં આવે તો એવી અક્ષીય રીતે એ જોડાયેલા હોય છે જેને અક્ષીય બંધારણ અથવા તો રેખીય બંધારણ કહીએ છીએ જો આ બંને બેન્ઝીન ચક્રો એક જ સમતલમાં રહેતા હોય તો પાયબંધનું જે સંશોધન થાય છે એ સંશોધન વધુ પ્રમાણમાં થતું હોવાથી સ્થિરતા વધવી જોઈએ અને ખરેખર ડાયફિનાઇલ અણુ એ ખૂબ જ સ્થાયી સંયોજન હોવાથી એમ કહી શકાય કે બંને બેન્ઝીન ચક્ર એ સમતલીય
હોવા જોઈએ અને અક્ષીય બંધારણમાં આ બંને ચક્રો હોવા જોઈએ. એટલા માટે એમ કહી શકાય કે ડાયફિનાઇલ જો આવું અક્ષીય બંધારણ ધરાવતું હોય તો એમાં રેઝોનન્સ થાય. આ પોઝિટિવ ચાર્જ આ છેડા ઉપર, નેગેટિવ ચાર્જ પોઝિટિવના નેગેટિવના સ્થાન છે એ જુદા જુદા હોઈ શકે છે. આવા અનેક સંતુલન સૂત્રો બને છે જેના કારણે ડાયફિનાઇલ વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે કે અંતે એવું માનવામાં આવ્યું કે ડાયફિનાઇલ એ અક્ષીય સૂત્ર ધરાવે છે, બંને બેન્ઝીન ચક્ર એક જ લાઇનમાં હોય તે રીતે. પરંતુ ત્યારબાદ એક કુફલર નામના વૈજ્ઞાનિકે એવું જાહેરાત કરી કે ડાયફિનાઇલ એ રેખીય બંધારણ ધરાવતું નથી પરંતુ પતંગિયા આકારનું એક બંધારણ ધરાવે છે. એણે એના માટે પુરાવો પણ આપ્યો અને પુરાવામાં એણે એક બેન્ઝિડિન નામનો પદાર્થ લીધો અને કાર્બોનિલ ક્લોરાઇડ નામનો પદાર્થ લીધો. આ બંનેના એક એક અણુ વચ્ચે પ્રક્રિયા કરી અને એમાંથી ઇમાઇડ બનાવો. આ જે ઇમાઇડ બનાવ્યો છે આ પ્રક્રિયામાં જોઈ શકો છો આપ કે જેમાં એક અણુ બેન્ઝિડિન અને એક અણુ કાર્બોનિલ ક્લોરાઇડ, એમાંથી HClના બે અણુ દૂર થાય એટલે ઇમાઇડ બને છે. NHCONH બંધ છે આમાં. આ જે ઇમાઇડ બન્યો એની સ્થિરતા કુફલરે સમજાવી. આ ઇમાઇડ જે બનાવ્યો છે તેમાં નાઇટ્રોજન અને કાર્બોનિલ સમૂહનો કાર્બન બંને વચ્ચેનો જે બંધ દેખાય છે એ બંધની લંબાઈ ખરેખર હોવી જોઈએ એવી નથી, ઘણી બધી વધારે છે. બંધ લંબાઈ ઘણી બધી વધારે છે જે અશક્ય છે. વાસ્તવમાં આટલો લાંબો બંધ હોઈ શકે નહીં. પરંતુ જો ડાયફિનાઇલનું સૂત્ર અક્ષીય હોવાને બદલે આ દર્શાવ્યું છે એવું જો પતંગિયા આકારનું હોય તો બંને બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સમતલ્યતા ધરાવે છે અને બંનેના અહીં આગળ જો NH2 સમૂહ હોય, બેન્ઝીડીનમાં જેમ આગળ જોયું તેમ અહીંયા બે જગ્યાએ NH2 સમૂહ હોય તો બંને NH2 સમૂહ વચ્ચે અંતર ઓછું હોવાથી કાર્બોનિલ ક્લોરાઇડનો કાર્બોનિલ સમૂહ આ રીતે વચ્ચે બંને NH સાથે બંધ બનાવીને જોડાઈ શકે છે અને ઇમાઇડ બનાવે છે. તો કુફલરે દર્શાવ્યું કે ઇમાઇડ આવો ના હોવો જોઈએ. નંબર 3માં જે બતાવ્યો છે એવો ના હોવો જોઈએ, નંબર 2માં જે બતાવ્યો છે એવો ઇમાઇડ હોવો જોઈએ. આ ઇમાઇડમાં અતિશય લોબા બંધને કારણે એની સ્થિરતા ઓછી થાય છે, જ્યારે આ ઇમાઇડમાં રેગ્યુલર બંધ લંબાઈ હોઈ શકે છે માટે એની સ્થિરતા વધુ હોય એવું એણે જણાવ્યું. એટલે આના આધારે એણે એવું નક્કી કર્યું કે જો ઇમાઇડ બનાવવા માટે પતંગિયા આકારનું બંધારણ હોય તો જ સ્થાયી ઇમાઇડ બની શકતો હોય, તો ડાયફિનાઇલ પોતે પણ પતંગિયા આકારનું બંધારણ જ ધરાવતો હોવો જોઈએ. એટલા માટે કુફલરને જે દર્શાવ્યું પતંગિયા આકારનું બંધારણ ડાયફિનાઇલ માટે તેને સાચું માનવામાં આવ્યું અને આ સૂત્રને જ રેગ્યુલર ડાયફિનાઇલનું બંધારણ જ છે એવું દરેક માનવા લાગ્યા. પરંતુ ત્યારબાદ બીજા એક બે વૈજ્ઞાનિકો બાર્બર અને સ્માઇલ નામના, એમણે એવું જાહેરાત કરી કે કુફલરે જે સૂત્ર દર્શાવ્યું છે પતંગી આકારનું એ ખોટું છે. એ ખોટું પુરવાર કરવા માટે એણે કેટલાક પુરાવા પણ આપ્યા છે. એમાંનો એક પુરાવો એ છે કે એમણે ઓર્થો, મેટા અને પેરા એમ 3 સમઘટકીય ડાયમર્કેપ્ટો ડાયફિનાઇલ સંયોજનો બનાવ્યા. ઓર્થો ઓર્થો ડેશ ડાયમર્કેપ્ટો ડાયફિનાઇલ, મેટા મેટા ડેશ ડાયમર્કેપ્ટો ડાયફિનાઇલ અને પેરા પેરા ડેશ ડાયમર્કેપ્ટો ડાયફિનાઇલ એમ 3 સમઘટકીય સંયોજનો બનાવ્યા. દાખલા તરીકે આ છે એ ઓર્થો ઓર્થો ડાયમર્કેપ્ટો ડાયફિનાઇલ, મર્કેપ્ટો એટલે કે SH થાયલ ગ્રુપ, અહીંયા મેટા સ્થાને છે એવું અહીંયા પેરા સ્થાન ઉપર છે. તો આવા 3 સંયોજનો બનાવ્યા અને 3 સંયોજનો બનાવ્યા બાદ એ દરેકનું ઓક્સિડેશન કરવાનો પ્રયત્ન કર્યો. તો આ ડાયમર્કેપ્ટો સંયોજન છે એનું ઓક્સિડેશન કરવાથી ડાયસલ્ફાઇડ બને છે જેમ અહીંયા બન્યો છે.
આ જે ઓક્સિડેશન નિપજ મળે છે તે અગત્યની વાત એ છે કે ફક્ત ડાય મર્કેપ્ટોના ત્રણ પૈકીના એક જ સમઘટક એટલે કે ઓર્થો સમઘટકમાં જ આ ઓક્સિડેશન થઈ શક્યું અને ડાયસલ્ફાઇડ એમાંથી જ પ્રાપ્ત થયો. એટલે કે જે ચાર નંબરનું સૂત્ર છે, ચાર નંબરના સૂત્રમાંથી જ ઓક્સિડેશન થયું અને ડાયસલ્ફાઇડ મળી શક્યો. પાંચ નંબર અને છ નંબરના સૂત્રમાં જે મર્કેપ્ટાઇલ સમૂહ છે એની વચ્ચે અંતર વધુ હોવાના કારણે ડાયસલ્ફાઇડ બની શકતો નથી. આવું બાર્બર અને સ્માઇલે દર્શાવ્યું. એનો અર્થ એવો થયો કે જો રેખીય બંધારણ હોય, આવું રેખીય બંધારણ હોય ડાયફિનાઇલ માટે, તો ફક્ત ઓર્થોમાં જ બે મર્કેપ્ટાઇલ સમૂહો એકબીજાની નજીક હોઈ શકે છે. અહીંયા મેટા અને આ પેરામાં બંને મર્કેપ્ટાઇલ સમૂહો એકબીજાથી ઘણા દૂર હોઈ શકે છે. ધેરફોર મેટા અને પેરા સમઘટકોમાં આવો ડાયસલ્ફાઇડ બની શકતો નથી. આને બદલે જો આ પ્રકારનું સૂત્ર હોય આ રીતનું, તો અહીં આગળ મર્કેપ્ટાઇલ સમૂહ હોય, પતંગી આકારનું બંધારણ હોય, તો અહીં આગળ આ ઓર્થોસ્થાન છે, આ પણ ઓર્થોસ્થાન છે, તો આ બે ઓર્થોસ્થાન ઉપર મર્કેપ્ટાઇલ સમૂહ હોય તો ડાયસલ્ફાઇડ બની શકે છે. તો ઓર્થો બે ઓર્થોસ્થાન વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયા બે મેટાસ્થાન વચ્ચે પણ છે, એટલું જ અંતર અહીંયા બે પેરાસ્થાન વચ્ચે પણ છે. એટલે કુફલરનું જો પતંગી આકારનું બંધારણ સાચું હોય તો બે ઓર્થોસ્થાન વચ્ચે, બે મેટાસ્થાન વચ્ચે અને બે પેરાસ્થાન વચ્ચે અંતરો સમાન છે. અને જો આ અંતરો સમાન હોય તો ત્રણે ત્રણ સમઘટકોમાં આ રીતે ડાયસલ્ફાઇડ બની શકવા જોઈએ. ફક્ત ઓર્થોમાં જ બને છે એના ઉપરથી એણે સાબિત કર્યું કે ડાયફિનાઇલ સંયોજન એ પતંગિયા આકારનું બંધારણ નહીં પરંતુ રેખીય એટલે કે અક્ષીય બંધારણ ધરાવતો હોવો જોઈએ. આવું એણે સાબિત કર્યું. જે મર્કેપ્ટાઇલ સમૂહોના જુદા જુદા સમઘટકોમાં જુદા જુદા અંતરો છે એ આધાર ઉપર એણે સાબિત કર્યું, જેથી કરીને આપણે કહી શકીએ હવે કે ડાયફિનાઇલ સંયોજન એ એકચ્યુઅલી રેખીય એટલે કે અક્ષીય બંધારણ જ ધરાવે છે. આના કેટલાક અન્ય પુરાવા પણ છે. જો ટર્નર નામનો એક વૈજ્ઞાનિક છે, એણે પણ આ એક પુરાવો રજૂ કર્યો છે. એણે એવું દર્શાવ્યું કે કુફલરે જે ઇમાઇડ બનાવેલો હતો જેના આધારે એણે પતંગી આકારનું બંધારણ સાબિત કરેલું, એ ઇમાઇડમાં એણે પ્રક્રિયામાં એક બેન્ઝીડીનનો અણુ અને એક કાર્બોનિલ ક્લોરાઇડનો અણુ યુઝ કર્યો છે. ટર્નરે જણાવ્યું કે કુફલરની ભૂલ ત્યાં જ હતી કે રિએક્શનમાં કાર્બોનિલ ક્લોરાઇડના એક અણુ સાથે બેન્ઝીડીનનો એક જ અણુ ભાગ લે છે એ વાત ભૂલ ભરેલી હતી. પરંતુ એણે સ્પષ્ટ કર્યું કે બેન્ઝીડીનના બે અણુઓ અને કાર્બોનિલ ક્લોરાઇડનો એક અણુ વચ્ચે જો પ્રક્રિયા થાય તો પણ ઇમાઇડ પ્રાપ્ત થાય છે. અને એ ઇમાઇડ આ દર્શાવે એ રીતે હોય છે કે જેમાં દરેક બેન્ઝીડીનના બંને અણુના એક એક NH2 સમૂહ મુક્ત છે અને એક એક NH2 સમૂહ પ્રક્રિયામાં ભાગ લે છે. અને અહીં આગળ ઇમાઇડ NHCONH એવો બંધ બને છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે નિપજ છે એ નિપજમાં ડાયફિનાઇલ અક્ષીય બંધારણમાં જ છે. કારણ કે અહીં આગળ બંધ લંબાઈ વધારે લાંબી છે એવું કોઈ ચર્ચાને સ્થાન રહેતું નથી. કારણ કે અહીં આગળ રેગ્યુલર બંધ લંબાઈ હોય એ રીતે રેખીય બંધારણમાં આપણે એ સૂત્ર જોઈ શકીએ છીએ. તો આના આધારે નક્કી થયું કે ડાયફિનાઇલ સંયોજન એ હંમેશા અક્ષીય બંધારણ જ ધરાવતું હોવું જોઈએ. એટલે પતંગી આકારનું બંધારણનું સૂત્ર જે કુફલરે આપેલું એ ખોટું પુરવાર થયું અને ફાઇનલી અક્ષીય બંધારણ સાબિત થયું. એક બીજો પણ પુરાવો આના માટે છે કે દ્વિધ્રુવ ચાક માત્રાનો કન્સેપ્ટ પણ આમાં લાગુ કરી અને આપણે સમજી શકીએ છીએ કે અહીંયા પેરા પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ સંયોજન છે. આ સંયોજનની જો દ્વિધ્રુવ ચાક માત્રા માપવામાં આવે તો એ શૂન્ય જોવા મળે છે. સ્વાભાવિક છે કે આખા અણુના સેન્ટરમાંથી એક સરખા અંતરે બંને તરફ એક સમાન પરમાણુઓ આવેલા છે, જેથી કરીને એમની વિદ્યુત ઋણતા સેન્ટરથી એક સરખા અંતરે તેમજ વિરુદ્ધ દિશાએ હોવાના કારણે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય હોય તે સમજી શકાય છે. પરંતુ આ જ સંયોજનનું જો
કુફલરે દર્શાવેલા સૂત્ર પ્રમાણેનું પતંગી આકારનું બંધારણ હોય તો બંને ક્લોરિન એક જ તરફે આવશે અને બંને ક્લોરિન એક જ તરફે આવે તો ડાયપોલ મોમેન્ટના મૂલ્યમાં હંમેશા વધારો થાય, જે આ સ્ટેટમેન્ટ સાથે ખોટું પુરવાર થાય છે. એટલે કે આ સંયોજનની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય દર્શાવે છે કે ડાયફિનાઇલ અક્ષીય બંધારણ ધરાવે છે. એટલે ફાઇનલી આપણે નક્કી કરીએ છીએ કે ડાયફિનાઇલ સંયોજન અક્ષીય અથવા તો રેખીય બંધારણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને આવા ડાયફિનાઇલમાં બે બેન્ઝીન ચક્ર વચ્ચે જે સિગ્મા બંધ છે, એ સિગ્મા બંધ ઉપર મુક્ત રીતે ભ્રમણ પણ થતું રહે છે. અને આ ભ્રમણ થતું હોય તો બે બેન્ઝીન ચક્ર એકબીજાની સાપેક્ષમાં સમતલીય પણ હોઈ શકે છે અને બિનસમતલીય પણ હોઈ શકે છે. આ કન્સેપ્ટ જે છે એને અહીંયા આ રીતે આપણે સમજી શકીએ છીએ. બે બેન્ઝીન ચક્ર વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ આ રીતે રોટેશન પામે તો એકબીજાની સાપેક્ષમાં બંને ચક્ર બિનસમતલીયતા પ્રાપ્ત કરે છે. આ સમતલીય ડાયફિનાઇલ છે, આ બિનસમતલીય ડાયફિનાઇલ છે. બંને સૂત્રો એ અક્ષીય બંધારણ જ સૂચવે છે. હવે જો આ જ સંયોજનમાં થોડું મોડિફિકેશન આપણે વિચારીએ કે ડાયફિનાઇલના ઓર્થોસ્થાન, એક ચક્રના બે ઓર્થોસ્થાન, આ બીજા ચક્રના પણ બે ઓર્થોસ્થાન, એમાં રહેલા હાઇડ્રોજનને બદલે અન્ય કોઈ સમૂહો જોડવામાં આવે તો આવી અસમિતતા ઉદ્ભવી શકે છે. જો આ એ અને બી સમૂહો તેમજ સી અને ડી સમૂહો જોડવાથી અણુ આવી અસમિતતા દર્શાવી શકતો હોય, જેને આ અહીંયા સમતલથી પણ આપણે દર્શાવ્યું છે કે આ એક બેન્ઝીન ચક્રનું સમતલ ઊભું છે, એની બાજુનું બેન્ઝીનનું ચક્રનું સમતલ આડું છે, બંને એકબીજાને લંબ હોય તેવી રીતે ગોઠવાયેલા છે, તો આ અસમિતતા આવવાને કારણે ડાયફિનાઇલના વ્યુત્પન્નો, ડાયલ પોતે નહીં, ડાયફિનાઇલમાં જો કોઈ અન્ય સમૂહો જોડવામાં આવે તો એ ડાયફિનાઇલ વ્યુત્પન્ન બનશે, તો આવા વ્યુત્પન્નો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. ડાયફિનાઇલ પોતે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકતો નથી. જો આ વ્યુત્પન્નો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા હોય તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય પણ અસમ કાર્બન પરમાણુની હાજરી નથી, જે આપણો મેઇન કન્સેપ્ટ છે કે અસમ કાર્બનની ગેરહાજરી હોવા છતાં પણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે અથવા તો કિરાલિટી દર્શાવે છે. તો અહીં આગળ જે અક્ષીય સૂત્ર ધરાવતું ડાયફિનાઇલ છે એમાં ચાર ઓર્થોસ્થાનો પૈકી ઓછામાં ઓછા ત્રણ સ્થાનો ઉપર જો અન્ય મોટા કદવાળા સમૂહો દાખલ કરવામાં આવે તો એક પ્રશ્ન બીજો ઉદ્ભવે છે, જેને વાન્ડરવાલ્સ પ્રતિરોધ અથવા તો વાન્ડરવાલ્સ ઇન્ટરેક્શન કહીએ છીએ આપણે, કે જેમાં બંને નજીક રહેલા બંને સમૂહો અથવા તો બંને પરમાણુઓ એમની વાન્ડરવાલ્સ ત્રિજ્યાના સરવાળા કરતાં પણ વધારે નજીક હોય તો બંને વચ્ચે અવરોધ ઊભો થાય છે અને અવરોધના કારણે એ બંને સમૂહો એકબીજાથી દૂર જવાની કોશિશ કરતા હોય છે, જેથી અને દૂર જાય તો સિગ્મા બંધના ભ્રમણ દ્વારા જ એ દૂર જઈ શકે છે. પરંતુ આ એવી રીતે દૂર જશે કે જેથી કરીને અવરોધ ઓછામાં ઓછો થાય, ભ્રમણ મુક્ત રીતે થાય ખરું, પરંતુ જે મોટા સમૂહો છે એ મોટા સમૂહો દ્વારા જે વાંડરવાલ્સ અપાકર્ષણ થાય છે એ અપાકર્ષણ મિનિમમ બને તેવી રીતે જ ભ્રમણ થાય. અને જો આપણે બે કરતાં વધુ સમૂહ આ રીતે મોટા કદવાળા મૂકીએ તો સ્થિતિ એવી સર્જાય છે કે પાસપાસેના બે ઓર્થોસ્થાન ઉપર રહેલા સમૂહોનું અપાકર્ષણ થવાથી આ બંને બેન્ઝીન ચક્ર એકબીજાથી બિનસમતલીય બને છે અને એકવાર બિનસમતલીય બન્યા પછી આ બંને બેન્ઝીન ચક્ર ફરીથી સમતલીયતા પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે ફરીથી રોટેશન કરી અને કોઈ પણ સાઈડમાં રોટેશન કરવાનું થાય તો એ થઈ શકતું નથી, કારણ કે તરત જ અપાકર્ષણ થશે. એટલે અપાકર્ષણ મિનિમમ થાય એ દિશામાં એ હવે ફક્ત રોટેશન કર્યા વગર જ સ્થિર થશે, કે જેમાં બંને બેન્ઝીન ચક્ર એકબીજાને લંબ હોય તે રીતે ગોઠવાયેલા હોય છે. અહીં આગળ એનું મુક્ત ભ્રમણ હવે લોક થઈ જાય છે, જેથી બંને જે બંને ચક્ર એકબીજાની સાપેક્ષમાં લંબ હોય તે રીતે જ ફાઇનલ ગોઠવાય છે. અને આવું
અણુ જે છે એ અસંમિત કહેવાય છે અથવા તો એ અસંમિતતા ધરાવે છે, જેથી કરીને એનો વસ્તુ પ્રતિબિંબ હોય એવા બે ઘટકોમાં પણ એને આપણે જોઈ શકીએ છીએ, જે પહેલી ફિગરમાં આપણે જોયેલું છે તે. હવે આવા અસંમિતતા ધરાવતા બે વસ્તુ પ્રતિબિંબ ઘટકોમાં જો સંમિતિ તલ અથવા તો સંમિતિ કેન્દ્રની જો ગેરહાજરી હોય, સંમિતિ તલ કે સંમિતિ કેન્દ્રની ગેરહાજરી હોય, તો આવો અણુ અસંમિતીય થવા ઉપરાંત પ્રકાશ ક્રિયાશીલતા પણ દર્શાવી શકે છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે છે એટલે કે એ ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી પ્રોપર્ટી ધરાવે છે. આ જે ડાયફિનાઇલ વ્યુત્પન્નો છે એમાં અસમ કાર્બનની ગેરહાજરી છે, છતાં પણ આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ દર્શાવવામાં આવે છે, જે આણ્વીય અસંમિતતાને કારણે છે. જો અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે ડાયફિનાઇલ અણુમાં ઓછામાં ઓછા 3 ઓર્થો સ્થાનો પર મોટા પરિમાણવાળા સમૂહોનું જો વિસ્થાપન કરવાનું થાય તો એના માટે કેટલીક શરતો છે, અને એ શરતો પ્રમાણે આપણે એનું વિસ્થાપન કર્યું હોય તો જ આણ્વીય અસંમિતતા સર્જાઈ શકે છે. આવા જે સમૂહો જે મોટા પરિમાણવાળા છે એનો જે અવકાશીય અવરોધ દર્શાવવાનો જે ઉતરતો ક્રમ પણ આપણે અહીંયા બતાવીએ છીએ કે જેમાં બ્રોમિન એ સૌથી વધારે પ્રમાણમાં મોટું કદ ધરાવે છે, અથવા તો વાંડરવાલ્સ અવરોધ દર્શાવવામાં એ મોખરે છે. ત્યારબાદ મિથાઇલ સમૂહ, પછી ક્લોરિન, પછી નાઇટ્રો, કાર્બોક્સિલિક, ઓ મિથાઇલ, ફ્લોરિન, આમ ક્રમમાં ઉતરતો ક્રમ છે. એટલે કે ફ્લોરિન સૌથી ઓછું અવકાશીય અવરોધ દર્શાવતો પરમાણુ છે. આવા પરમાણુઓ પૈકી જે વધુ અવરોધ ધરાવતા હોય તેવા પરમાણુઓ પૈકી કોઈ પણ 3 પરમાણુ દાખલ કરવામાં આવે અથવા તો ચારે 4 પરમાણુ ચારે 4 ઓર્થો સ્થાન ઉપર દાખલ કરવામાં આવે તો આણ્વીય અસંમિતતા સર્જાય છે. અને આમાં આ પરમાણુ કે સમૂહોને દાખલ કરવા માટે શું શરતોનું પાલન કરવું જરૂરી છે તે પણ અહીંયા આપણે દર્શાવીએ છીએ કે પહેલી શરત છે કે બંને વિસ્થાપિત ચક્રો એક જ સમતલમાં ન હોવા જોઈએ. સ્વાભાવિક છે કે બંને બેન્ઝીન ચક્ર બિન સમતલીયતા ધરાવતા હોવા જોઈએ, એકબીજાને લંબ હોવા જોઈએ. બીજી શરત એ છે કે વાસ્તવિક વિસ્થાપિત સમૂહોનું કદ મુક્ત ભ્રમણ અટકાવી શકે તેટલા પ્રમાણમાં મોટું હોવું જોઈએ. નાના સમૂહો હોય તો વાંડરવાલ્સ ત્રિજ્યાનો સરવાળો એ તેમના બેના અંતર કરતાં ઓછો હોય તો અપાકર્ષણ થઈ શકે નહીં, અને અપાકર્ષણ જો ન થઈ શકતું હોય તો મુક્ત ભ્રમણ અટકી શકતું નથી, અને મુક્ત ભ્રમણ ન અટકે તો આણ્વીય અસંમિતતા આવી શકતી નથી, જેથી કરીને આપણે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મની અપેક્ષા રાખીએ છીએ તે થઈ શકતું નથી. ત્રીજો મુદ્દો એ છે કે દરેક ચક્રમાં એ અને બી સમૂહ, દાખલા તરીકે છે એક ચક્રમાં એ અને બી સમૂહો છે અને બીજા ચક્રમાં સી અને ડી સમૂહો છે, તો એ અને બી એટલે કે એક જ ચક્રના બંને સમૂહો જુદા હોવા જોઈએ. એ જ રીતે બીજા ચક્રના સી અને ડી સમૂહ હોય તો એ પણ જુદા હોવા જોઈએ. એક જ એક સમાન સમૂહો જો હોય અહીં આગળ, એ અને બી જો સમાન હોય કોઈ પણ એક જગ્યાએ, કોઈ પણ એક જ ચક્રના બે સમૂહો જો સમાન હોય તો સંમિતિ તલ હાજર થઈ જાય છે, અને સંમિતિ તલ જો હાજર હોય તો એવા અણુનું જે સંમિતિ તલ હાજર હોવાના કારણે પ્રકાશ ક્રિયાશીલતા એ હોતી નથી, એવો અણુ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. કેટલાક આપણે ઉદાહરણ જોઈએ કે આવા ડાયફિનાઇલ વ્યુત્પન્નો કે જે આવી રીતે વિસ્થાપિત થયેલા હોવાના કારણે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં આપણે જોઈએ. પહેલું અહીંયા સૂત્ર છે કે જેમાં સી ડબલ એચ અને એનો ટુ સમૂહ છે. અહીં આગળ સી ડબલ એચ અને એનો ટુ છે, બંને એ બી વિચારીએ તો બંને જુદા છે, અહીંયા પણ બંને જુદા છે. ધેરફોર સંમિતિ તલ કે સંમિતિ કેન્દ્રની ગેરહાજરી છે, ધેરફોર આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. સેમ અહીંયા પણ, અહીંયા 3 જ સમૂહોનું વિસ્થાપન કર્યું છે, ચોથી જગ્યાએ અહીંયા હાઇડ્રોજન હોય એનું વિસ્થાપન આપણે કરેલું નથી. 3 સમૂહોનું વિસ્થાપન કરેલું છે, આ બંને જુદા છે. અહીંયા સી ડબલ્યુ એચ અને અહીંયા એચ છે તો એ પણ જુદા છે, ધેરફોર સંમિતિ તલ ગેરહાજર, સંમિતિ કેન્દ્ર પણ ગેરહાજર છે, ધેરફોર આ સંયોજન પણ પ્રકાશ ક્રિયાશીલ છે. આ સંયોજનમાં આ ચક્ર ઉપર 2 એનો ટુ છે, અહીંયા આગળ 2 સી ડબલ્યુ એચ છે, બંને સમાન છે. એનો ટુ સમાન, એક જ ચક્રમાં 2 સમૂહ સમાન હોવાના કારણે સંમિતિ તલ અહીંથી પસાર થાય, એ સંમિતિ તલ આ ચક્રને વિભાજિત કરતું આગળ વધે કે જેથી કરીને સમાનતા ઊભી થાય છે. સમતલની બંને બાજુ જો સમાનતા ઊભી થાય તો એવો અણુ પ્રકાશ અક્રિયાશીલતા દર્શાવે છે.
અહીંયા પણ જોઈએ તો સી ડબલ્યુ એચ સી એલ સી એલ સી ડબલ્યુ એચ અહીંયા પણ જુદા જુદા સમૂહો છે, ધેરફોર આ પ્રકાશ ક્રિયાશીલ છે. આ પણ ઉદાહરણ છે જેમાં એનએચ ટુ સી એસ થ્રી છે, બંને બાજુ જુદા જુદા સમૂહો છે, ધેરફોર પ્રકાશ ક્રિયાશીલ છે. અહીંયા સી એસ થ્રી સી ડબલ્યુ એચ છે, અહીંયા સી એસ થ્રી સી એસ થ્રી છે, આ બે સમાન થઈ ગયા, માટે સમિતિ તલ હાજર, ધેરફોર પ્રકાશ અક્રિયાશીલ છે. ઓર્થોસ્થાનમાં ચાર સ્થાનો પૈકી કોઈ પણ ત્રણ સ્થાનોની આપણે વાત કરી, પરંતુ ભલે આપણે ચારે ચાર સ્થાનો ઉપર વિસ્થાપન કર્યા હોય, પરંતુ એક ચક્રમાં મોટો સમૂહ જે હોય એની સાથે બીજા ચક્રનો અર્થસ્થાન ઉપર જો કોઈ પરમાણુ અતિશય નાનો હોય, દાખલા તરીકે હાઇડ્રોજન હોય કે ફ્લોરિન હોય, એ અતિશય નાના પરમાણુ છે, તો મુક્ત ભ્રમણ સંપૂર્ણપણે અટકી શકતું નથી. કારણ કે જે મોટા સમૂહ સાથે નાનો સમૂહ જ્યારે બંને અર્થસ્થાન નજીક આવતા હોય એ સમયે વાંડરવાલ્સ અપાકર્ષણ થઈ શકતું ન હોવાને કારણે રોટેશન ચાલુ રહે છે. જ્યારે રોટેશન વધારે 360 ડિગ્રી પૂરું કરવા જઈએ તો બંને મોટા સમૂહો પણ એકબીજાની નજીક એ દરમિયાન આવતા હોય છે, ત્યારે એ વખતે અપાકર્ષણ થાય છે. બંને મોટા સમૂહ નજીક આવે તો અપાકર્ષણ થાય, જેથી કરીને ટોટલ રાઉન્ડ પૂરો થતો નથી. બંને બેન્ઝીન ચક્ર એકબીજાની સાપેક્ષમાં જ્યારે રોટેશન કરતા હોય, મુક્ત રીતે ભ્રમણ કરતા હોય, તો સંપૂર્ણ એનો રાઉન્ડ પૂરો થતો નથી, 360 ડિગ્રી પૂરું થઈ શકતું નથી. કારણ કે એક બાજુથી ભ્રમણ કરીને બીજી બાજુ જાય ત્યાં સુધીમાં બીજા ચક્રનો પણ મોટો સમૂહ એની નજીક આવી જાય તો એના કારણે અપાકર્ષણ થાય. એનો અર્થ એવો થાય કે ઓર્થોસ્થાને વિસ્થાપિત સમૂહો હોવા છતાં પણ નોન રિઝોલ્વેબલ સમઘટક મળે છે. નોન રિઝોલ્વેબલનો અર્થ એવો થાય છે કે બે સમઘટકો જે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય એવું આપણે માનીએ, અને એવા બે સમઘટકોનું જો મિશ્રણ કરવામાં આવે તો રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય છે, અને આ રેસેમિક મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. પરંતુ એ જ રેસેમિક મિશ્રણનું જો વિભેદન કરવામાં આવે, એનું રિઝોલ્યુશન કરવામાં આવે, તો બંને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોને અલગ પણ કરી શકાતા હોય છે. પરંતુ અહીંયા આ સ્થિતિમાં જ્યારે એક પરમાણુ અતિશય નાનો હોય ત્યારે રોટેશન એટલે કે મુક્ત ભ્રમણ ન અટકી શકતું હોવાથી રેસેમિક મિશ્રણ મળે છે, પણ રેસેમિક મિશ્રણમાંથી સમઘટકો અલગ કરી શકાતા નથી. કારણ કે રોટેશન ચાલુ જ છે, ભલે અડધું રોટેશન થતું હોય પણ રોટેશન ચાલુ છે, માટે એ વિભેદન ન થઈ શકે તેવું રેસેમિક મિશ્રણ મળે છે, જેને નોન રિઝોલ્વેબલ કહીએ છીએ. આવું થાય એટલે જે બે વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપો હોય એ એકબીજામાં સતત રૂપાંતરિત થાય છે. ડેક્સ્ટ્રો બને તરત જ લીવો થઈ જાય, લીવો બને તરત ડેક્સ્ટ્રો બને, એટલા માટે સતત રૂપાંતરિત થતા હોય છે, એટલે એને અલગ કરી શકાતા નથી. ડેક્સ્ટ્રો લીવોને અલગ કરી શકાતા નથી, એટલે અવિભેદિત છે, નોન રિઝોલ્વેબલ છે. જેથી બંને પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપોનું જે મિશ્રણ બને છે એટલે કે રેસેમિક મિશ્રણ, જે પ્રકાશ અક્રિયાશીલ ગુણધર્મ ધરાવે છે. આ ઉદાહરણ આ છે, સી ડબલ્યુ એચની સાથે અહીં આગળ હાઇડ્રોજન છે, આ સી ડબલ્યુ એચની સાથે અહીં આગળ પણ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન અને સી ડબલ્યુ એચ વચ્ચે અપાકર્ષણ થઈ શકતું નથી, કારણ કે વાંડરવાલ્સ ત્રિજ્યા એટલી પૂરતી નથી, જેથી કરીને આ બે બેન્ઝીન ચક્ર વચ્ચે આ સિગ્મા બંધ થ્રુ રોટેશન સતત ચાલુ રહે છે. પરંતુ જ્યારે આ બેન્ઝીન ચક્ર અહીંથી ફરી અને જ્યારે આ સી ડબલ્યુ એચ ઉપર આવે એ રીતે જાય તો બે સી ડબલ્યુ એચ નજીક આવવાથી અપાકર્ષણ થાય છે, જેથી કરીને આ બંને નજીક ના આવે ત્યાં સુધી રોટેશન ચાલુ રહે છે. અહીંયા બે ફ્લોરિન છે, જેમ અહીંયા બે હાઇડ્રોજન બતાવ્યા એ રીતે અહીંયા બે ફ્લોરિન છે, એ જ સ્થિતિ અહીંયા પણ છે. તો આ રેસેમિક મિશ્રણ આપશે, આ પણ રેસેમિક મિશ્રણ આપશે, ધેરફોર બંને પ્રકાશ અક્રિયાશીલ છે, અને આ બંનેનું જે રેસેમિક મિશ્રણ છે એ અવિભેદિત મિશ્રણ તરીકે હોય છે. ઘણીવાર એવું બને છે કે ઓર્થોસ્થાને જે સમૂહો દાખલ કર્યા હોય એ સમૂહો કદમો અતિશય મોટા હોય છે, અને અતિશય મોટા હોય તો ચારે ચાર ઓર્થોસ્થાનો પૈકી ત્રણ નહીં પણ બે જ સમૂહો, બે જ એટલે કે એક ચક્રમાં એક જ સમૂહ દાખલ કરીએ, એક એક ચક્રમાં એક જ સમૂહ, અહીંયા દાખલા તરીકે આ એસો થ્રી એચ સમૂહ એક જ દાખલ કર્યો છે, અહીંયા પણ એક જ એસો થ્રી એચ સમૂહ દાખલ કર્યો છે. એસો થ્રી એચ સમૂહની વાંડરવાલ્સ ત્રિજ્યા ઘણી બધી વધારે છે, જેથી કરીને અહીંયા બાજુના ચક્ર ઉપરનો હાઇડ્રોજન ભલે નાનો હોય પરંતુ આ સમૂહનું કદ એટલું મોટું છે જેથી કરીને નાના પરમાણુ સાથે પણ એ વાંડરવાલ્સ અપાકર્ષણ દર્શાવી શકે છે, જેથી કરીને એના માટે અહીંયા મોટો સમૂહ લાવવાની જરૂર નથી.
અહીંયા નાનો પરમાણુ હોય છતાં પણ અહીં આગળ રોટેશન અટકી શકે છે, કારણ કે આ હાઇડ્રોજન અને SO3H વચ્ચે અપાકર્ષણ થાય. અહીંયા પણ હાઇડ્રોજન છે અને SO3H વચ્ચે અપાકર્ષણ થાય, એટલે બંને SO3H એ બિનસમતલીય રચનામાં લોક થઈ જશે. અથવા તો આ SO3H આપણી તરફ હશે અથવા તો એ બેક સાઇડમાં હશે. તો આ રીતે બે એના વસ્તુ પ્રતિબિંબ સમઘટકો પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બીજું ઉદાહરણ છે, એના જેવું જ ઉદાહરણ છે. અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. ઓર્થો સ્થાન ઉપર બે મોટા સમૂહ, અતિશય મોટા સમૂહો છે, જેના કારણે અહીંયા રહેલા હાઇડ્રોજનને પણ એ અપાકર્ષિત કરી શકે છે, જેથી કરીને આ પણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું સૂત્ર છે. તો ડાયફિનાઇલ નો આપણે અભ્યાસ આ રીતે એની પ્રકાશ ક્રિયાશીલતા અથવા તો એની કિરાલીટા વિધાઉટ પ્રેઝન્સ ઓફ એસિમેટ્રિક કાર્બન એટમ આપણે સમજી શકીએ છીએ. આવું જ એક બીજું ઉદાહરણ છે એલિન. એલિનનું આ બંધારણ છે CH2CH2. ઉપર નંબર આપેલા છે 1, 2, 3, એ કાર્બનના નંબર આપ્યા છે. C1 કાર્બન C2 કાર્બન C3 કાર્બન. અહીં આગળ દરેક કાર્બનમાં જેમ અહીંયા બે હાઇડ્રોજન છે છેડા ઉપરના, એવી રીતે આ કાર્બન ઉપર બે હાઇડ્રોજનના બદલામાં A અને B સમૂહો જોડવા હોય તો જોડી શકાય છે. આ બે હાઇડ્રોજનના બદલામાં D અને E પણ જોડી શકાય છે. એટલે અહીંયા પણ ચાર હાઇડ્રોજન છે, C1 ઉપર બે હાઇડ્રોજન, C3 ઉપર બે હાઇડ્રોજન, અને એનું આપણે વિસ્થાપન કરી અને અન્ય સમૂહો જોડી શકીએ છીએ. અહીં આગળ સમૂહ જોડવા માટે એવી શરત નથી કે સમૂહો કદમાં મોટા હોવા જોઈએ. અહીંયા ગમે તે બીજો સમૂહ હોવો જોઈએ, હાઇડ્રોજન એક હાઇડ્રોજન હોય અને એક બીજો સમૂહ હોય તો પણ ચાલે, કારણ કે એક જ કાર્બન ઉપરના બે સમૂહો જુદા હોવા જોઈએ એટલી જ શરત અહીંયા ધ્યાનમાં લેવાની છે. એલિનનું જે બંધારણ પહેલાં સમજી લે કે એલિનમાં શું હોય છે, તો ત્રણ કાર્બન એક રેખીય સૂત્રમાં જોડાયેલા છે, એક જ લાઇનમાં છે, અને ત્રણ કાર્બન વચ્ચે બે દ્વિબંધ આવેલા છે, અને આ બંને દ્વિબંધ નજીક નજીક હોવાના કારણે એને ક્યુમ્યુલેટેડ બંધ કહેવામાં આવે છે. દ્વિબંધમાં આપણે ત્રણ પ્રકારે દ્વિબંધની રચના હોય છે, આઇસોલેટેડ, કોન્જ્યુગેટેડ અને ક્યુમ્યુલેટેડ. તો આ ક્યુમ્યુલેટ પ્રકારનો દ્વિબંધ એલિન ધરાવે છે. એલિનના છેડા ઉપરના જે બે કાર્બન છે C1 અને C3 એ SP2 સંકરણ ધરાવે છે. SP2 એટલે ટ્રાયગોનલ છે, સમતલીય ત્રિકોણીય એ પ્રકારનું એનું સ્ટ્રક્ચર હોય છે. અને SP2 કાર્બન ઉપર આ જે ટ્રાયગોનલ સમતલ હોય એ સમતલની લંબ દિશામાં એની સંકરણમાં ભાગ ન લેતી હોય એવી પી કક્ષક આવેલી હોય છે. એ જ રીતે C2 કાર્બન છે એ દ્વિબંધથી બંને તરફ જોડાયેલો છે, જેથી કરીને એ ડાયગોનલ અર્થાત SP સંકરણ ધરાવે છે. એની બંને તરફ દ્વિબંધ છે એટલા માટે એ SP સંકરણ ધરાવે છે, અને SP સંકરણ ધરાવતો હોવાને કારણે એ C2 કાર્બન ઉપર બે પી કક્ષક એવી હોય કે જે સંકરણમાં ભાગ લેતી નથી, અને આ બંને પી કક્ષક હંમેશા એકબીજાથી લંબ હોય છે, તેમજ ત્રણ કાર્બનની જે અક્ષ છે એને પણ લંબ હોય છે. આમ વચ્ચેનો કાર્બન પરમાણુ એની બંને તરફ એકબીજાને લંબ હોય તે રીતે પાયબંધ બનાવે છે. આપણે એનું સૂત્ર જોઈએ, એમાંથી ખ્યાલ આવશે સારી રીતે. 1, 2, 3 આ ત્રણ કાર્બન છે લાઇનમાં છે, આ SP2 કાર્બન છે, આ છેડા ઉપરનું પણ આ પણ SP2 કાર્બન છે. બંને આ SP2 કાર્બનનું ટ્રાયગોનલ સ્ટ્રક્ચર, આ બંધ એક બાજુ, આ બીજો હાઇડ્રોજન આ બાજુ, આ હાઇડ્રોજન આ બાજુ, આમ ત્રણ જે બંધ બતાવ્યા એ સમતલીય રીતે હોય છે, અને એ સમતલને આ જે પી કક્ષક છે એ લંબ દિશામાં હોય છે. એ જ રીતે આ કાર્બન એની પણ બે સંયોજકતાઓ આ બાજુ છે, એક સંયોજકતા આ બાજુ છે, ત્રણે ત્રણ એક સમતલમાં હોય છે, અને એ સમતલની લંબ દિશામાં એની આ વધારાની પી કક્ષક હોય છે. વચ્ચેનો કાર્બન SP સંકરણ ધરાવે છે, માટે બે પી કક્ષકો એની પાસે મુક્ત હોય છે સંકરણમાં ભાગ લીધા સિવાયની. એ આ એક પી કક્ષક અને આ બીજી પી કક્ષક, બંને પી કક્ષક એકબીજાને લંબ છે, તેમજ આ બંને પી કક્ષકોનું સમતલ આ ત્રણ કાર્બનની અક્ષને પણ લંબ હોય છે. આ રીતની રચના એલિનની હોવાને કારણે સ્પષ્ટ થાય કે વચ્ચેના કાર્બનની આ પી કક્ષક દ્વારા જે પાયબંધ બને એ પાયબંધમાં ભાગ લેનાર C1 કાર્બનની પી કક્ષક પણ એને સમાંતરે જ હોવી જોઈએ, જેથી કરીને
C1 અને C2 વચ્ચે બંધ બને એ ઊભા સમતલ ધરાવતો પાયબંધ બનશે. એ જ રીતે C2 કાર્બનની બીજી એક પી કક્ષક જે છે એ પ્રથમ પી કક્ષક કરતો લંબ દિશામાં હશે, જેથી કરી એની સાથે પાયબંધ બનાવવા માટે C3 કાર્બનની પી કક્ષક પણ આ જ રીતે એને સમાંતરે હોય તો જ પાયબંધ બની શકે. અને આ રીતે બનેલો પાયબંધ એ C1 C2 વચ્ચે બનેલા પાયબંધને લંબ સ્થિતિમાં હોય છે. એટલે કે C1 અને C2 વચ્ચેનું પાયવાદળનું સમતલ એ C2 C3 વચ્ચેના પાયવાદળના સમતલને લંબ હોય છે. બીજી વાત એ પણ સમજી શકાય કે કાર્બન C1 કાર્બનની બે હાઇડ્રોજનની સંયોજકતાઓ, એટલે કે C1 કાર્બનની આ સંયોજકતાવાળું જે સમતલ છે એ સમતલ C1 અને C2 વચ્ચેના પાયબંધના સમતલને લંબ દિશામાં હોવું જોઈએ. કારણ કે ટ્રાયગોનલ જે સ્ટ્રક્ચર હોય સંકરણનું, તો એ સ્ટ્રક્ચરમાં એને લંબ દિશામાં પી કક્ષક હોય છે, સમતલને લંબ હોય છે. માટે આ એ સમતલ એટલે કે આ સંયોજકતાનું સમતલ આ જે બતાવ્યું છે તે પ્રથમ, તો એને લંબ દિશામાં હોય. તો પ્રથમ C1 C2ના પાયબંધના સમતલને C1ની સંયોજકતાનું સમતલ લંબ હોય છે. એ જ રીતે C2 C3ના પાયબંધનું સમતલ એ C3ના સંયોજકતાના સમતલને પણ લંબ હોય છે. દેરફોર C1નું સંયોજકતાનું સમતલ C3ના સંયોજકતાના સમતલને પણ લંબ હોય છે. આ ઊભું સમતલ છે સંયોજકતાનું, આ આડું સમતલ છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એલિનમાં છેડા ઉપરના બંને કાર્બનના ઉપર રહેલા બંને હાઇડ્રોજન એની સંયોજકતાઓનું જે સમતલ છે એ એકબીજાની લંબ સ્થિતિમાં હોય છે. જ્યારે આવું હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે C1 અને C3 ઉપર જુદા જુદા પરમાણુઓ કે સમૂહો જો જોડેલા હોય તો એમાં પણ અણુ અસમમિતીય બને છે. જે રીતે ડાયફિનાલમાં જોયું હતું બંને ચક્ર એકબીજાની લંબ સ્થિતિમાં હોય, એવી સ્થિતિ અહીંયા પણ આપણે સમજી શકીએ છીએ કે ડાયફિનાલનું આ એક ચક્ર સમજીએ, આ એક બીજું આ બાજુ એક બીજું ચક્ર સમજીએ, તો બંને ચક્ર એકબીજાની લંબ સ્થિતિમાં છે. એમાં રહેલા જે બે સમૂહો હતા એમ અહીંયા પણ આ બે સમૂહો છે, અને આ બંને સમૂહોમાં વિસ્થાપન કરવામાં આવે, અહીંયા પણ બે ઉપર જો વિસ્થાપન કરવામાં આવે તો અહીંયા પણ આણ્વીય અસંમિતતા હોઈ શકે છે. શરત એ છે કે બંને એક જ કાર્બન પર રહેલા બંને સંયોજકતા ધરાવતા જે સમૂહ હોય કે પરમાણુ હોય એ સમાન ન હોવા જોઈએ. એક જ કાર્બન ઉપરની બંને સંયોજકતાઓ સમાન ન હોવી જોઈએ તો અણુ અસંમિતીય બની શકે છે, અને અસંમિતીય બને તો એ હંમેશા વસ્તુ પ્રતિબિંબ સમઘટકો ધરાવી શકે છે. અહીંયા આ શરત છે એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી તેમજ ડી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ હોવું જોઈએ. પરમાણુઓ જુદા જુદા હોવા જોઈએ. કોઈ પણ ત્રણ હાઇડ્રોજનનું પણ આપણે વિસ્થાપન કરીએ અથવા તો કોઈ પણ બે જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો પણ ચાલશે. કારણ કે એક હાઇડ્રોજન હોય એની સાથે બીજો અન્ય સમૂહ હોય, બીજા કાર્બન પર પણ એક હાઇડ્રોજન હોય અને એક અન્ય સમૂહ હોય તો અણુ અસમમિતીય બની શકે છે. અસમમિતીય બને એનો અર્થ એ કે એ અણુમાંથી કોઈ સમમિતિ તલ પસાર ન થઈ શકવું જોઈએ અથવા તો કોઈ સમમિતિ કેન્દ્ર ન હોવું જોઈએ તો અણુ અસમમિતીય બને છે. એટલે એમાં જો સમમિતિ તલ કે સમમિતિ કેન્દ્ર ગેરહાજર હોય તો વસ્તુ પ્રતિબિંબ હોય એવા ઘટકો રૂપે મળે છે, જે બંને ઘટકો પ્રકાશ ક્રિયાશીલતા પણ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ આ રીતનું થાય એ બી ડી ઈ, એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી, ડી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ, તો એનું પ્રતિબિંબ આ રીતનું મળે. આ બંને પ્રતિબિંબનું સ્ટ્રક્ચર એ અવકાશી રીતે ભિન્ન ગણાય છે. બંને એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ શકવાના કારણે બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ કહેવાય. ધેરફોર બંને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. હવે એલિનના આ જે વ્યુત્પન્નો જે છે, જુદા જુદા વ્યુત્પન્નો હોય, જેમ કે હાઇડ્રોજનની જગ્યાએ જુદા સમૂહો દાખલ કરવાથી અન્ય વ્યુત્પન્નો મળી શકતા હોય છે, તો આ બધા પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય છે. જો એ કન્ડિશન ધરાવતા હોય, એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી, સી નોટ ઇઝ ઇક્વલ ટુ ડી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ, તેમજ સમિતિ તલ કે સમિતિ કેન્દ્ર ગેરહાજર આ કન્ડિશન છે, એ કન્ડિશન જો નું પાલન કરતા હોય તો એ દરેક એલિનના વ્યુત્પન્નો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. અને આવો એક પુરાવો કે આવા સંયોજનો એલિનના વ્યુત્પન્નો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, એમાં અસમ કાર્બન નથી છતાં પણ, તો આવો એક પુરાવો મિલ્સ અને માઇટલેન નામના વૈજ્ઞાનિકોએ આપ્યો છે.
એમણે એક એલાઇલ આલ્કોહોલનું એક વ્યુત્પન્ન લીધેલું છે, 1,3-ડાયઆલ્ફાનેપ્થાઇલ 1,3-ડાયફિનાઇલ એલાઇલ આલ્કોહોલ, જેનું ઉદ્દીપકીય રીતે ડિહાઇડ્રેશન કરેલું છે. પાણીનો અણુ દૂર કરવાની પ્રક્રિયા, નિર્જળીકરણ, ઉદ્દીપકીય રીતે, જેને અસમિતીય પણ કહેવામાં આવે છે. અસમિતીય એટલા માટે કે ઉદ્દીપક જુદા જુદા લેવાના કારણે, ઉદ્દીપકની જે ક્વોલિટી છે એ જુદી જુદી લેવાના કારણે જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે, માટે એને અસમિતીય શબ્દ પણ એટલા માટે લખેલો છે. તો આ મિલ્સ અને માઇટલેન્ડે આ 1,3-ડાયઆલ્ફાનેપ્થાઇલ 1,3-ડાયફિનાઇલ એલાઇલ આલ્કોહોલનું ડિહાઇડ્રેશન કરી અને એમાંથી બનાવ્યો છે 1,3-ડાયઆલ્ફાનેપ્થાઇલ 1,3-ડાયફિનાઇલ એલિન બનાવ્યો છે, એટલે કે એલિનનો વ્યુત્પન્ન બન્યો. અને આ એલિનનો વ્યુત્પન્ન એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે પણ છે અને નથી પણ ધરાવતો, જેવો ઉદ્દીપક. શું થાય છે આમાં જોઈએ, આ એનું રિએક્શન છે. અહીં આગળ 1, 2, 3 ત્રણ કાર્બન છે, પહેલાં બીજા ઉપર ડબલ બોન્ડ, ત્રીજા ઉપર ઓએચ સમૂહ છે, માટે આ એલાઇલ આલ્કોહોલનું વ્યુત્પન્ન છે. અહીં આગળ જે ચક્રો બતાવેલા છે એની જગ્યાએ હાઇડ્રોજન હોય તો એલાઇલ આલ્કોહોલ કહેવાય. અને અહીં આગળ 2 ફિનાઇલ છે 1 અને 3 પોઝિશન ઉપર, 2 આલ્ફાનેપ્થાઇલ છે 1 અને 3 પોઝિશન ઉપર, માટે એનું નામ 1,3-ડાયઆલ્ફાનેપ્થાઇલ 1,3-ડાયફિનાઇલ એલાઇલ આલ્કોહોલ છે. હવે આનું ઉદ્દીપકીય ડિહાઇડ્રેશન, એચ ટુ દૂર થાય, અહીંથી એચ, અહીંથી ઓએચ દૂર થશે તો અહીં આગળ એ ડબલ બોન્ડ આવી જશે, આ એલિન થઈ ગયો. તો આ એલિન જે બને છે એના માટે વિગત આવી છે કે એણે જો એણે દર્શાવ્યું કે જો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થને ઉદ્દીપક તરીકે લેવામાં આવે તો મળતી નિપજ, જે એલિન વ્યુત્પન્ન મળે છે, તે રેસેમિક મિશ્રણ મળે છે, એટલે કે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. ઉદ્દીપક પ્રકાશ અક્રિયાશીલ તો નિપજ પણ પ્રકાશ અક્રિયાશીલ. ઉદ્દીપક તરીકે જે અક્રિયાશીલ પદાર્થ લીધેલો છે એનું નામ છે પેરાટોલ્વિન સલ્ફોનિક એસિડ, જે પ્રકાશ અક્રિયાશીલ છે, આનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરેલો છે. બીજું, જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને ઉદ્દીપક તરીકે લેવામાં આવે તો નિપજ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ મળે છે. એમાં પણ વિશેષતા એ છે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે ઉદ્દીપક તરીકે લેવામાં આવે એ જો દક્ષિણ ભ્રમણીય હોય તો નિપજ પણ દક્ષિણ ભ્રમણીય પ્રાપ્ત થાય છે. ઉદ્દીપક તરીકે જો વામ ભ્રમણીય પદાર્થ લીધેલો હોય તો નિપજ પણ વામ ભ્રમણીય મળે છે. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય ઉદ્દીપકો તરીકે પ્લસ કેમ્ફોર સલ્ફોનિક એસિડ અને માઇનસ કેમ્ફોર સલ્ફોનિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. આના આધારે આ પ્રક્રિયા કરી અને નક્કી કરવામાં આવે છે કે જો આવા જુદા જુદા ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવતા ઉદ્દીપકોને લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો જે એલિન વ્યુત્પન્ન મળે છે એ પણ જુદી જુદી વિશેષતા ધરાવતા સંયોજનો પ્રાપ્ત થાય છે. કેટલાક સંયોજનો અહીંયા એલિનના, જો CH3 અને એચ, એચને ત્યાં ત્યાં રાખ્યો છે, એક એચના બદલામાં અહીંયા વિસ્થાપન કર્યું છે, એટલે અહીં આગળ એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી છે, અહીંયા પણ ડી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ છે. દેરફોર અસમિતિ તલ ગેરહાજર કહેવાય, દેરફોર પ્રકાશ ક્રિયાશીલ. આવા જુદા જુદા જે સંયોજનો છે જે આપણે દર્શાવી શકીએ, આ સંયોજન એવું છે કે જેમાં બંને સમાન સમૂહો છે, એ ઇઝ ઇક્વલ ટુ બી થઈ ગયું છે, દેરફોર સમિતિ તલ હાજર પ્રકાશ અક્રિયાશીલ સંયોજન છે. એટલે આવા જુદા જુદા સંયોજનો હોય છે જે આપણે સમજી શકીએ છીએ. આ બંને ઉદાહરણો આપણે જોયા એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમના ઉદાહરણો છે કે જેમાં અસમ કાર્બનની ગેરહાજરી હતી, અને હવે આપણે જે જોઈએ છે એ ઓક્ઝાઇમની સમઘટકતા, કે જે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમનું એક ઉદાહરણ છે, જેમાં આપણે જોઈએ તો કાર્બોનિલ સમૂહ જે છે એનું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે. અને આ જે ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે એમાં સી ડબલ બોન્ડ એન જે દ્વિબંધ ધરાવે છે કાર્બન અને નાઇટ્રોજન, એની એના ઉપર નાઇટ્રોજન ઉપર ઓએચ હોય છે, આ કાર્બોનિલ કાર્બન કહેવાય છે, અને ડબલ બોન્ડ હોવાને કારણે ભૌમિતિક સમઘટકતા હોઈ શકે છે. આપણે જાણીએ છીએ ભૌમિતિક સમઘટકતામાં સીસ અને ટ્રાન્સ સમઘટકો અથવા તો ઈ અને ઝેડ સમઘટકો, સીન અને એન્ટી સમઘટકો, આવા જુદા જુદા આપણે નામ આપી અને ભૌમિતિક સમઘટકતાને દર્શાવતા આવ્યા છીએ. તો અહીં આગળ દ્વિબંધના સમતલની બંને તરફ માં જો એક જ તરફે કોઈ સમૂહો આપણે જો ઓળખાવી આવતા હોય તો સીન સમઘટક કહીશું અને સામસામે હશે એને એન્ટી સમઘટક કહીશું. આ ઉદાહરણ બતાવ્યું છે એમાં સી ડબલ બોન્ડ એન છે એની ઉપર
એન ઉપર ઓએચ છે અને સી ઉપર પી અને ક્યુ દાખલા તરીકે સંયોજકતાઓ છે અને વચ્ચે એક દ્વિબંધનું સમતલ બતાવ્યું છે. તો સમતલની એક જ બાજુ ક્યુ અને ઓએચ છે, તો ક્યુ અને ઓએચ એક જ બાજુ છે, જ્યારે આ સૂત્રમાં સમતલની સામસામે છે. ક્યુ અને ઓએચ સમતલની સામસામે છે, તો બંને જુદા સમઘટકો થયા, બરાબર છે. જો ક્યુ અને ઓએચને સાપેક્ષમાં રાખીને જો નક્કી કરવાનું હોય તો અહીં આગળ એક સમાન એક સમતલની એક જ તરફે છે, માટે આ સિન સમઘટક કહેવાય. આ સમતલની સામસામે છે, માટે આ એન્ટી સમઘટક કહેવાય. હવે આ બે સમઘટકો જે પી અને ક્યુ જે બતાવી છે એમાં આલ્કાઇલ કે એરાઇલ સમૂહો જોડી શકાય છે, હાઇડ્રોજન પણ જોડી શકાય છે, તો જુદા જુદા ઓક્ઝાઇમ આપણે બનાવી શકીએ છીએ. પી અને ક્યુ પૈકી જો મિનિમમ એક હાઇડ્રોજન હોય, મિનિમમ એક જગ્યાએ હાઇડ્રોજન હોય, તો હંમેશા એવા ઓક્ઝાઇમને આપણે આલ્ડોક્ઝાઇમ કહીએ છીએ. અને જો પી અને ક્યુ બંનેમાં એક પણ જગ્યાએ હાઇડ્રોજન ના હોય તો બંને આલ્કાઇલ હશે, અથવા તો બંને એરાઇલ સમૂહ હશે, અથવા તો એક આલ્કાઇલ અને એક એરાઇલ હશે, તો એ હંમેશા કિટોક્ઝાઇમ બને છે. તો આલ્ડોક્ઝાઇમ અને કિટોક્ઝાઇમને આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. પરંતુ આપણો પ્રશ્ન એ છે કે આલ્ડોક્ઝાઇમ જે હોય એ આલ્ડોક્ઝાઇમના બંને ભૌમિતિક સમઘટકો સિન અને એન્ટીને આપણે કઈ રીતે અલગ અલગ પારખી શકીએ છીએ, કઈ રીતે ઓળખી શકીએ છીએ, એના માટેનું એક રિએક્શન છે. અને એ રિએક્શન આપણે બતાવવા જઈ રહ્યા છે કે જેમાં આલ્ડોક્ઝાઇમના સમઘટકોને આપણે ઓળખીશું. આલ્ડોક્ઝાઇમ બનાવવા માટે આપણે આલ્ડિહાઇડનો બેન્ઝાલ્ડિહાઇડ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. અહીં આગળ તો બેન્ઝાલ્ડોક્ઝાઇમ બનશે. આલ્ડોક્ઝાઇમ તરીકે જે પદાર્થ છે એ પર્ટિક્યુલરલી એ બેન્ઝાલ્ડોક્ઝાઇમ છે. અને બેન્ઝાલ્ડોક્ઝાઇમને આ રીતે લખીએ છીએ, સી સી કેસ ફાઇવ સી એચ ડબલ બોન્ડ એન ઓ એચ, એટલે કે આ બેન્ઝાલ્ડોક્ઝાઇમનું અવકાશીય સ્ટ્રક્ચર થયું, જેમાં બેન્ઝાલ્ડોક્ઝાઇમનો કાર્બોનિલ કાર્બનનો હાઇડ્રોજન અને ઓક્ઝાઇમનો ઓ એચ બંને દ્વિબંધની એક જ તરફે છે, માટે સિન બેન્ઝાલ્ડોક્ઝાઇમ કહેવાય. હાઇડ્રોજન અને ઓ એચ એ વિરુદ્ધ દિશાએ છે, માટે એન્ટી બેન્ઝાલ્ડોક્ઝાઇમ કહીશું. હવે આની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એવી રીતે છે કે એસિટાઇલેશન કરવામાં આવે છે. સૌથી પહેલું સિન બેન્ઝાલ્ડોક્ઝાઇમ લઈએ, એનું એસિટાઇલેશન કરીએ, અને એસિટાઇલેશન કરીએ ત્યારે શું છે કે એમાંથી ઓએચનું ઓ એસી એટલે કે ઓ એસિટાઇલ ગ્રુપમાં રૂપાંતર થાય છે. અને ત્યારબાદ જલીય સોડિયમ કાર્બોનેટ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. એ પ્રક્રિયા દરમિયાન જે ઓ એસિટાઇલ ગ્રુપ હતું એનું ફરી પાછું ઓએચમાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે જળ વિભાજન થયું છે. તો પ્રક્રિયામાં શું, એસિટાઇલેશન અને પછી સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો પ્રક્રિયાને અંતે જેવો આલ્ડોક્ઝાઇમ લીધો હતો બેન્ઝાલ્ડોક્ઝાઇમ, એવો જ બેન્ઝાલ્ડોક્ઝાઇમ આપણને ફરીથી પરત મળે છે. જ્યારે એન્ટી સમઘટકને લઈએ તો એન્ટી સમઘટકમાં એચ અને ઓએચ સામસામે હોય છે, એનું પણ સૌથી પહેલાં એસિટાઇલેશન જ કરીશું. તો ઓએચમાંથી ઓ એસિટાઇલ બને, એનું જલીય કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો જળ વિભાજન થતું નથી, અહીં આગળ વિલોપન પ્રક્રિયા થાય છે. ઓ એસી અને આ એચ બંને એસી ઓ એચ તરીકે એટલે કે એસિટિક એસિડ તરીકે દૂર થાય છે, એના બદલામાં અહીંયા એક બંધનો વધારો થાય છે. સી ટ્રિપલ બોન્ડ એન્ડ ધેર ફોર બેન્ઝોનાઇટ્રાઇલ બને છે. અહીંયા આગળ બંને સમૂહો એન્ટી સ્વરૂપમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાના કારણે વિલોપન પ્રક્રિયા પોસિબલ બને છે. આ વિલોપન પ્રક્રિયાનો એક સિદ્ધાંત છે કે વિલોપન પ્રક્રિયા એવા જ બે સમૂહો વચ્ચે થાય કે જે બંને એકબીજાના એન્ટી પોઝિશન ઉપર હોય. જ્યારે સિન પોઝિશનમાં બંને ઓએચ એક બાજુ નહોતા, સામસામે નહોતા, એક બાજુ હતા, એટલા માટે ત્યાં વિલોપન પ્રક્રિયા ન થઈ શકી, માટે જળ વિભાજન થયું. તેરફોર એમાં એની જ નિપજ બની, જ્યારે અહીં આગળ જુદી નિપજ બને છે. ઓકે, તો આ બેન્ઝાલ્ડોક્ઝાઇમને આ રીતે આપણે ઓળખાવી શકીએ છીએ કે બેન્ઝાલ્ડોક્ઝાઇમની એસિટાઇલેશન અને સોડિયમ કાર્બોનેટ સાથેની જે પ્રક્રિયા કરીએ છીએ, બંને સિન અને એન્ટી બંને પ્રકારના આલ્ડોક્ઝાઇમ છે એમાં સમાન રીતે પ્રક્રિયા કરીએ છીએ, છતાં પણ નિપજો બંનેમાં જુદી મળે છે. આવી રીતે જો બેન્ઝોનાઇટ્રાઇલ આપે તો એન્ટી સમઘટક, અને બેન્ઝોનાઇટ્રાઇલ ના આપે અને એનો એ જ સમઘટક પરત આપે તો એને આપણે સિન સમઘટક કહીએ છીએ. એ જ રીતે બેન્ઝોનાઇટ્રાઇલ જે મળ્યો, એ બેન્ઝોનાઇટ્રાઇલ મળ્યો એનો પુરાવો પણ છે કે કેટલીક વાર એવું પણ માનવામાં આવતું હતું કે બેન્ઝોનાઇટ્રાઇલ જે આપે છે એટલે કે એન્ટી સમઘટક આ જે બેન્ઝોનાઇટ્રાઇલ આપતો હતો એ વાસ્તવમાં સિન સ્વરૂપ ધરાવે છે, એવું પહેલાં કંઈક આવું વિચારણા હતી. જેથી કરીને બ્રેડી અને બિશપે એના માટે એક પુરાવો આપ્યો છે અને પુરાવામાં એક રિએક્શન આપ્યું છે.
બેન્ઝાલડોક્ઝાઇમ જ છે, પરંતુ સબસ્ટિટ્યુટેડ છે. અહીં આગળ 2-ક્લોરો-5-નાઇટ્રો-બેન્ઝાલડોક્ઝાઇમ એનો સીન સમઘટક, એન્ટી સમઘટક છે. આ OH અને આ H વિરુદ્ધ દિશામાં છે, અને આ એ વિરુદ્ધ દિશામાં હોવાના કારણે જ ક્લોરિન અને OH નજીક છે, જેથી કરીને અહીં આગળ ચક્રીકરણ થઈ શકે છે. HCl દૂર થઈ અને અહીંયા ચક્રીકરણ થઈ શકે, અને ચક્રીકરણ થાય તો રીએરેન્જમેન્ટ થઈને અહીંયા નાઇટ્રાઇલ ગ્રુપ દાખલ થઈ શકે છે. આ પ્રક્રિયા ત્યારે જ શક્ય બને કે જ્યારે આ OH ક્લોરિનની નજીક હોય. જો આ એન્ટીની જગ્યાએ સીન સમઘટક હોત તો આ OH આ બાજુ નહીં પણ આ બાજુ હોત, અને આ બાજુ હોત તો ક્લોરિનથી ઘણો બધો દૂર હોય, અને દૂર હોય તો આવું ચક્રીયકરણ થાય નહીં અને આવું નાઇટ્રાઇલ પણ બને નહીં. જેથી કરીને એન્ટી સમઘટક છે માટે જ આ પ્રક્રિયા થાય છે. નાઇટ્રાઇલ મળવાની પ્રક્રિયા આ જ સમઘટકની કરવામાં આવે જે બેન્ઝાલડોક્ઝામની કરીએ, તે એસિટિલેશન અને સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો એ જ OHનું OACમાં રૂપાંતર પછી જળ વિભાજન થઈને C triple one N. તો આ એક ઉદાહરણ છે, અને એ ઉદાહરણ આધારે પણ એની સાબિતી આપણે આપી શકીએ છીએ. હવે છેલ્લે આપણે કિટોક્ઝાઇમના સમઘટકોને પણ પારખવાની રીત જોઈ લઈએ, અને એમાં આ કિટોન તરીકે આપણે એસિટોફિનોનને લઈએ છીએ. એસિટોફિનોનની ઓક્ઝાઇમ સાથે પ્રક્રિયા કરીએ તો C11O ની જગ્યાએ C11NOH આવી જશે. તો આ ઓક્ઝાઇમને આપણે આ રીતે દર્શાવી શકીએ, અહીંયા સીસી ગેસ 5 છે, અહીંયા બેન્ઝાલડોક્ઝાઇમમાં જેમ H હતો એમ એસિટોફિનોક્ઝાઇમમાં અહીંયા CH3 છે બંને જગ્યાએ, અને CH3 અને OH એક જ તરફે હોય તો સીન કિટોક્ઝાઇમ, અને સામસામે હોય તો એન્ટી કિટોક્ઝાઇમ. અને આના સીન અને એન્ટી સમઘટકોને પારખવા માટે બેકમેન નામના વૈજ્ઞાનિકે એક રીઅરેન્જમેન્ટ પ્રક્રિયા આપેલી છે, અને આ રીઅરેન્જમેન્ટ પ્રક્રિયાને આપણે દર્શાવવા માટે એનો એસિડ પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે. એસિડ પ્રક્રિયકો તરીકે H2SO4, H3PO4, PCl5, એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રેટનો યુઝ કરવામાં આવે છે, જેના આધારે આ પ્રક્રિયા શરૂ થાય છે. અને ફક્ત આ પ્રક્રિયકો દ્વારા શરૂ થઈ અને તરત જ એ પ્રક્રિયા છેલ્લે નિપજ તરીકે એસિડ એમાઇડ આપે છે. એ એસિડ એમાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી એમાઇન અને એસિડ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સીન કિટોક્ઝાઇમને હું લઉં છું, તો જોઈએ કે આ સીન કિટોક્ઝાઇમ છે, સીન એસિટોફિનોક્ઝાઇમ. એસિડના H+ સાથે પ્રક્રિયા કરીએ તો OHનું OH2+માં રૂપાંતર થાય, પ્લસ છે માટે ઇલેક્ટ્રોન લઈને આ H2O જતો રહેશે, અને એ H2O જતો રહે તો નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ આવવાનો છે. એ પોઝિટિવ ચાર્જ જોઈને આ CC-5 આ બંધના ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન પર આવી જાય, જેથી કરીને આ કાર્બન ઉપરથી બંધ જવાના કારણે ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો, CC-5 અહીંયા આવતો રહ્યો કારણ કે અહીંયા H2O હતો એ જતો રહ્યો એટલા માટે. તો આ હવે H2O ફરીથી આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ હોય ત્યાં જશે, ત્યાં જઈને જોડાયો, અને ત્યાં જઈને જોડાયા પછી એનો એક હાઇડ્રોજન દૂર કરે તો આ પ્લસ ચાર્જ જાય, એટલે -H+, તો એણે OH થઈ ગયો. હવે આ જે નિપજ બની એ નિપજમાં રીએરેન્જમેન્ટ થાય છે. OHનો H આ નાઇટ્રોજન પાસે આવે, અહીંયા આ રીતે બંધ બનાવી દે, અને નાઇટ્રોજનનો જે ડબલ બોન્ડ છે એ અહીંયા આપી દેવાનો. અરસપરસ ચેન્જ છે, આ અહીંથી ડબલ બોન્ડ અહીં જાય તો અહીંથી H અહીંયા આવે. આ રીતે રીએરેન્જમેન્ટ થયું, પુનર્વિન્યાસ. અને આ જે પુનર્વિન્યાસ થયું એમાં આ એસિડ એમાઇડ છે, CH5NHCO CH3. આ રીતે CC-5NHCO CH3 આનું જળ વિભાજન કરીએ તો અહીંથી જળ વિભાજન થાય તો CC-5NH2 બને વત્તા CH3COH બને, એનિલિન અને એસેટિક એસિડ. આ જ પ્રક્રિયા જો એન્ટી એસિટોફિનોક્ઝાઇમ સાથે કરવામાં આવે તો અહીં આગળ એ જ રીતે સેમ આ હાઇડ્રોજન હવે અહીંયા જોડાશે તો H2O બને, આ H2O અહીંથી જતો રહે તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, પોઝિટિવ ચાર્જમાં આ CC-5 નહીં આવે, CH3 આવશે, તો એ CH3 આવી ગયો તો અહીંયા પોઝિટિવ, બરાબર છે. તો આ રીતે ટોટલ આ રીતે એસિડ એમાઇડ બને છે. એ એસિડ એમાઇડનું આ જળ વિભાજન થાય અને આપણે જ્યાં એસેટિક એસિડ મેળવતા હતા એની જગ્યાએ મિથાઇલ એમાઇન આપશે, અને એનિલિન મેળવતા હતા ત્યાં બેન્ઝોઇક એસિડ આવશે. એટલે આ જુદા જુદા પદાર્થો આવે એના આધારે એન્ટી અને સીન સમઘટકોને અલગ પારખી શકીએ છીએ. તો આ રીતે આપણે હવે આ ટોપિક પૂરો કરેલો જાહેર કરીએ છીએ. હું અપેક્ષા રાખું છું કે આપને સૌને આ પ્રેઝન્ટેશન ગમ્યું હશે, અને જેને પણ આ પ્રેઝન્ટેશનથી જો થોડો ઘણો પણ ફાયદો થશે તો મારું આ પ્રેઝન્ટેશન સાર્થક હું ગણીશ. ધન્યવાદ.
સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.